विद्यार्थी मित्रों, विद्युत रसायन चैप्टर नंबर 3 एमा आपणे छेल्ले जे कई टॉपिक भण्या एना संदर्भमां थोड़ा एमसीक्यू नी प्रेक्टिस चालू करीए छीए। तो दरेक विद्यार्थी पासे पीडीएफ नी कॉपी छे, मारी पासे सॉफ्ट कॉपी छे। तो आपणे जे कई प्रश्नों छे એની ચર્ચા કરી લઈએ, બરાબર? છેલ્લા પ્રશ્નો છે, શરૂઆતનું જે લેવલ છે પ્રમાણે પણ આપણે જે કંઈ ભણ્યા એ વ્યવસ્થિત સાથે એનું ફિનિશિંગ થવું જોઈએ। તો દરેક વિદ્યાર્થી જો નીચેનામાંથી કયો કોર્સ કોપર વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ માપશે, તો આપણે કોપર માટે દરેક માટે ટૂંકમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ છીએ, બધાને ખ્યાલ છે। અને હાઇડ્રોજન અને કોપરને જ્યારે આપણે ભેગા કર્યા હતા ત્યારે બધાને ખબર છે કોપરનો Cu2+ નું રિડક્શન થયું હતું અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન। એટલે સાંકેતિક નિરૂપણમાં ક્ષાર સેતુની ડાબી બાજુ હાઇડ્રોજન આવવો જોઈએ, એટલે PtH2 અને H+। પણ ધ્યાન રાખજો એ હાઇડ્રોજન પ્રમાણિત જોઈએ, એટલે પ્રમાણિતની શરતો પણ ચેક કરવાની। ઓપ્શન એમાં હાઇડ્રોજન અને કોપરનો કોમ્બિનેશન બરાબર છે, પણ હાઇડ્રોજન તમે જુઓ એનું દબાણ 0.1 bar છે, જે યોગ્ય નથી। ત્યાર પછી ઓપ્શન બી જે છે એમાં કોપરની સાંદ્રતા 2m આપેલી છે, એ પણ ન ચાલે, અને ડી પણ ન ચાલે। પ્રોપર જે સાચો જવાબ છે એ આપણો સી છે। દરેક વિદ્યાર્થીને પ્રમાણિત શું છે ખબર હોવી જોઈએ। આપણે જે આખી ECS બનાવેલી છે એ પ્રમાણિતને ધ્યાનમાં રાખીને બનાવેલી છે। પ્રમાણિત એટલે ફરીથી રિપીટ કરો, દ્રાવણોની સાંદ્રતા 1 molarity હોવી જોઈએ, અને વાયુ વિદ્યુત ધ્રુવનો જો ઉપયોગ થયો હોય તો એનું દબાણ 1 bar અથવા 1 વાતાવરણ હોવું જોઈએ, બરાબર? પહેલી નજરે ચારે ચાર ઓપ્શન સાચા લાગે છે, પણ ઊંડાણપૂર્વક જો અભ્યાસ કરો તો સાચો જવાબ તમારો સી છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, કોષમાં નિષ્ક્રિય ઇલેક્ટ્રોડના માટે કયું વિધાન સાચું નથી? સાચું નથી, નિષ્ક્રિય એટલે પ્રક્રિયામાં ભાગ ન લે, ટૂંકમાં માત્ર સપાટી આપે, તો તે કોષ પ્રક્રિયામાં ભાગ લેતો નથી, સાચું। તે ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા થવા માટેની સપાટી પૂરી પાડે છે, આ વિધાન ખોટું છે। તે ઇલેક્ટ્રોન વહન માટે સપાટી આપે છે, એ સાચું। રેડોક્સ પ્રક્રિયા માટે સપાટી આપે છે, એ પણ સાચું। ટૂંકમાં ખોટું વિધાન કયું છે એમાં સાચું નથી, તો એ જવાબ તમારો આવશે બી ફોર બોમ્બે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વિદ્યુત રાસાયણિક કોષ ક્યારે વિદ્યુત વિભાજન તરીકે વર્તે? મેં તમને શરૂઆતમાં બીજા લેક્ચરમાં અથવા ત્રીજા લેક્ચરમાં 3 મુદ્દા આપ્યા હતા એક્સટર્નલ વાળા, બરાબર છે? જો એક્સટર્નલ એટલે બાહ્ય બેટરીનો વોલ્ટેજ ઈ સેલ કરતા ઓછો હોય તો વિદ્યુત રાસાયણિક કોષ તરીકે વર્તે, બાહ્યનો પાવર વધી જાય તો બહારથી કરંટ આવશે અને એ રચના વિદ્યુત વિભાજન તરીકે કાર્ય કરે છે, તેના માટે ઈ એક્સટર્નલ ગ્રેટર દેન ઈ સેલ આવે, એટલે તમારો જવાબ આવશે સી, ત્રીજામાં સી। ચલો હવે ચોથાની અંદર નીચેની માહિતીનો ઉપયોગ કરીને સૌથી પ્રબળ રિડક્શન કરતા શોધવાનો છે, આવા પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવા? તો સૌથી પહેલા આપણે જે ECS ભણ્યા હતા એના સંદર્ભમાં બધી પ્રક્રિયાઓ લખવાની શરૂઆતના સ્ટેજમાં, એ તમને ખ્યાલ આવી જાય, ઓકે? તો નંબર 4 ચોથો પ્રશ્ન કરાવું છું, એની અંદર બધી પ્રક્રિયાઓમાં રિડક્શન પોટેન્શિયલ આપેલા છે, Cr2O7 -2 એટલે 6 માંથી 3, ક્લોરીનમાં 0 થી -1 અને MnO4 માં +7 થી +2 અને ક્રોમિયમમાં +3 થી Cr, બરાબર છે? તો બધાને દેખાય છે। હવે ધ્યાન આપજો, સૌથી પહેલા આપણે રિડક્શન પોટેન્શિયલ જે છે એ વ્યવસ્થિત લખી નાખીએ, રિડક્શન પોટેન્શિયલ, બરાબર? ઉતરતા ક્રમમાં આપણી ECS બધાને ખબર છે ઉતરતા ક્રમમાં છે, તો સૌથી વધારે કિંમત કઈ કહેવાય કહો? 33, 36, 51 કે -1.51, એટલે સૌથી ઉપર આવશે 1.51 વોલ્ટ આવશે, બરાબર? અને આ કિંમત MnO4 માટે છે,
એટલે પ્રક્રિયા આમ લખવાની Mn O4 માઇનસ, એમાંથી શું બન્યું Mn પ્લસ 2. ક્લિયર? કેટલા ઇલેક્ટ્રોન ને બધી માથાકૂટમાં પડતા નથી, પણ અહીંયા સાત હોય એ બધા ખ્યાલ છે, રેડોક્સ બની ગયા પ્લસ 7 અને આ પ્લસ 2 એટલે રિએક્શન. એના પછી કિંમત આવશે ઉતરતા ક્રમમાં 1.36. આ કિંમત કોની છે? ધ્યાનથી જુઓ, ક્લોરીન ની છે, તેમાં Cl2 માંથી Cl માઇનસ, બરાબર, 0 માંથી માઇનસ 1. ત્યારબાદ 1.33. 1.33 એટલે કોની કિંમત છે? ધ્યાનથી જુઓ, Cr2O7 માઇનસ 2 એમાંથી Cr પ્લસ 3, આ પણ એજ રીતે પ્લસ 6 માંથી પ્લસ 3. અને સૌથી છેલ્લે આવશે ક્રોમિયમ માઇનસ 0.74, બરાબર, અને એમાં લખવાનું તમારે Cr 3 પ્લસ માંથી Cr. ક્લિયર? ચાલો, એટલે ECS જે તમે બનાવી હતી, મેં તમને પહેલા જ કીધું હતું ECS બનાવતા દરેકને આવડવું જોઈએ, અને આવડી જશે તો તમારા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. સૌથી પહેલા કિંમતો લેવાની, એ બધી કિંમતો પહેલા ચેક કરવી પડે કે રિડક્શન પોટેન્શિયલ છે કે નહીં, એ આના ઉપરથી ખબર પડી જાય. ઓક્સિડેશન આંક ઘટતો આપેલ છે કે વધતો આપેલ છે? ક્લિયર? 99% રિડક્શન પોટેન્શિયલ જ હશે, છતાં પણ કોઈ JEE નીટ વાળા એકાદ નું ઓક્સિડેશન પણ આપી દે, એટલે પહેલા ચેક કરી લેવાનું કે આ રીતે પ્રક્રિયા આપેલી છે ને, એટલે ખબર પડવી જોઈએ. ત્યાર પછી ગોઠવ્યા પછી મેં તમને કીધું હતું આ પ્રક્રિયક અને આ નિપજ, બરાબર. ચાલો પછી યાદ કરો, આને આપણે વિરુદ્ધ આપ્યું હતું, અને પહેલા જે હોય એને શું કહેવાય? પ્રબળ ઓક્સિડેશન કરતા. અહીંથી સ્ટાર્ટ કરવાનું, ECS માં ક્લોરીન હતું F2, ઉપરથી નીચે તમે આવશો એમ ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઘટે, એટલે આને શું કહેવાય? નિર્બળ ઓક્સિડેશન કરતા, બરાબર. પછી સામે જવાનું ઊંધું થઈ જાય, આને કહેવાય પ્રબળ રિડક્શન કરતા, બરાબર, અને આને કહેવાય નિર્બળ રિડક્શન કરતા. આટલું તમે લખી નાખો એટલે તમને ચાર પ્રશ્નોના જવાબ મળી જાય, બરાબર. હવે સૌથી પહેલા લખ્યું છે પ્રબળ રિડક્શન કરતા કોણ? પ્રબળ રિડક્શન કરતા એટલે આ બચવાવા લખી દઈ ગયું, તો પ્રબળ કોણ? Cr. પકડી ગયું છે, તો પ્રબળ રિડક્શન કરતા તમારે આવશે Cr, એટલે ચોથાનો જવાબ આવશે તમારે B. આ ક્લિયર હોય છે. ત્યારબાદ પાંચમાની અંદર એની એ જ કિંમતો આપી છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા કીધું છે. ઓક્સિડેશન કરતા માટે તમારે આ બજવાવું પડે, અને એમાં પ્રબળ કીધું છે MnO4 માઇનસ. તો દરેક વિદ્યાર્થીને આ રીતે પ્રશ્નો સોલ્વ કરતા આવડવા જોઈએ. કરાઈ ગયો? તો આ ક્લિયર હોવું જોઈએ. એટલે પ્રબળ રિડક્શન કરતા કે તો ક્રોમિયમ, બરાબર છે. આ રીતે પ્રબળ ઓક્સિડેશન કરતા કે તો જવાબ તમારો આવશે MnO4 માઇનસ. નિર્બળ રિડક્શન કરતા કે તો Mn2 પ્લસ, અને નિર્બળ ઓક્સિડેશન કરતા કે તો Cr3 પ્લસ. ક્લિયર? દરેકને ECS મગજમાં નહીં, લોહીની અંદર આવી જોઈએ. ઉપર ક્લોરિન વાળી પ્રક્રિયા F2 પ્લસ 2 ઇલેક્ટ્રોન 2F માઇનસ 2.87, અને નીચે Li પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન લિથિયમ સોલિડ માઇનસ 3.05. F2 પ્રબળ ઓક્સિડેશન કરતા, નીચે Li પ્લસ નિર્બળ ઓક્સિડેશન કરતા, Li પ્રબળ રિડક્શન કરતા, અને F માઇનસ નિર્બળ ઓક્સિડેશન કરતા. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, એટલે બહુ મગજ નહીં બગાડવા, આ બનાવી દેવાનું એટલે ફટાફટ તમને જવાબ પડી જશે, બરાબર. ડેનિયલ કોષમાં કઈ ઘટના બનતી નથી? ઓપ્શન એ, કોપરની પટ્ટીમાં વજનમાં વધારો થાય, સાચું. વિદ્યુતનું વહન ક્ષાર સેતુ દ્વારા થાય, સાચું. ઝેડની પટ્ટીમાં વધારો થાય, ઝેડની પટ્ટીમાં વધારો થાય, ખોટું. ઝેડની પટ્ટીમાં ઘટાડો થાય, અને ઝેડએનએસઓના દ્રાવણનું રંગ પરિવર્તન થતું નથી, તો ના થાય. રંગ પરિવર્તન ડેનિયલમાં ઝેડએનએસઓનો રંગ જ નથી, પરિવર્તન ક્યાંથી થાય? કોપર સલ્ફેટમાં થાય, પણ એમાં પરિવર્તન એટલે તીવ્રતા ઘટે, રંગ તો એનો એ જ હોય. ત્યાર પછી નંબર 7,
M N O P અને Q પ્રમાણિત અર્ધકોષના પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત પોટેન્શિયલ ચડતા ક્રમમાં હોય તો કયા બે અર્ધકોષોના જોડાણ કરવાથી મળતો કોષનો પોટેન્શિયલ મહત્તમ થાય? TCS વખત મેં કીધું તો પહેલો અને છેલ્લો. ફ્લોરિન અને લિથિયમને જો જોઈન કરો તો તમને મહત્તમ પોટેન્શિયલ મળશે. તો આમાં પહેલો અને છેલ્લો કયો કહેવાય? M અને Q. તો સીધો જવાબ તમારો M અને Q આવશે. ત્યારબાદ આઠમો જે પ્રશ્ન છે ધ્યાનથી જોઈ બધા. આ બધા સહેલા પ્રશ્નો છે લેવલ 1, પણ આપણે થોડું ફિનિશિંગ કરીએ છીએ જે આપણે ભણ્યા છે એમસીક્યુના માધ્યમથી થોડું પાકું કરવા પ્રયત્ન કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં થોડુંક લેવલ હાઈ આવશે, પછી એનાથી એમએમ કરતા કરતા આપણું ચેપ્ટર સરસ પૂરું થઈ જશે. દ્રાવણો જે રીતે સરસ રીતે પૂરું થયું છે એવી જ રીતે આ ચેપ્ટર પૂરું કરવાનું છે આપણે. બરાબર, લાંબુ ચેપ્ટર છે પણ ધીરજ રાખવાની છે. બરાબર, પૂરું થઈ જશે. સ્વાધ્યાય નાનું છે, બહુ વાંધો નહીં આવે. ત્યારબાદ આઠમામાં જુઓ, સાંકેતિક નિરૂપણ આપ્યું છે. એફઈ સીડી ટુ પ્લસ ગીવ્સ એફઈ ટુ પ્લસ અને સીડી, એટલે એફઈ નું શું બતાવ્યું છે? ઓક્સિડેશન. તો ક્ષાર સેતુની ડાબી બાજુ એફઈ આવશે અને જમણી બાજુ કેડમિયમ આવશે. તો લખવાનું તમારે આ રીતે થશે. નંબર 8 વચ્ચે કોણ આવશે? ક્ષાર સેતુ, એટલે અહીંયા એફઈ એફઈ ટુ પ્લસ આવશે અને અહીંયા સીડી ટુ પ્લસ અને સીડી આવશે. એટલે તમારે એનોડ તરીકે એવી રીતે લખવાનું કે ઓક્સિડેશન દેખાવું જોઈએ અને કેથોડમાં રિડક્શન દેખાવું જોઈએ. તો તમારો જવાબ આવશે ડી. બરાબર, અને પ્રમાણિક એવું કીધું નથી, છતાં પ્રમાણિકને મહત્વ આપવાનો. ત્યારબાદ નવમા પ્રશ્નમાં એલ્યુમિનિયમ અને એજની વાત છે, કઈ પ્રક્રિયા થતી નથી? તો બધાને ખબર પડવી જોઈએ. પહેલા આપણે બધી પ્રક્રિયાઓ લખી નાખીએ. એલ્યુમિનિયમ Al3+, પછી Ag, Ag+ અને Ag. તો એલ્યુમિનિયમ નું શું થાય છે? ઓક્સિડેશન, એટલે Al માંથી શું બને? Al3+ અને 3 ઇલેક્ટ્રોન. તો આ પ્રક્રિયા થશે. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? Ag+ પ્લસ ઇલેક્ટ્રોન અને એમાંથી Ag, આ પ્રક્રિયા થાય. અને રેડોક્સ પ્રક્રિયા કઈ થાય? Al+ Ag+, અને જો કે બેલેન્સ કરવું પડે 3 3 અને 3. બરાબર, ભેગા કરો ત્યારે, અને એમાંથી Al પ્લસ 3 અને 3 Ag. આવી ત્રણ પ્રક્રિયાઓ લખી શકાય. પહેલી પ્રક્રિયા Al3+, સાચું કે ખોટું? Al3+ પહેલું જ ખોટું. એલ્યુમિનિયમ નું ઓક્સિડેશન થાય છે અને પહેલી પ્રક્રિયા ખોટી છે. બીજી સાચી, ત્રીજી સાચી અને ચોથી પણ સાચી છે. બરાબર, ચોથાનું બેલેન્સ કરવું જોઈએ, પણ વાંધો નહીં. ચલો ત્યાર પછી દસમો જે પ્રશ્ન છે, દસમો પ્રશ્ન, એની અંદર કોપર નો રિડક્શન પોટેન્શિયલ આપી દીધો છે, એને હાઇડ્રોજન સાથે જોડી દીધો છે. તો Cu2+ Cu કયો ધ્રુવ રચે? તો બધાને ખબર છે કોપર ને હાઇડ્રોજન ની સાથે જોડવામાં આવે. બરાબર, તો કોપર માં પ્લસ આવે, અહીંયા લખું છું નીચે Cu+2, અહીંયા આવશે H+. H+ નો રિડક્શન પોટેન્શિયલ 0 છે. બરાબર, અને Cu પ્લસ 2 નો રિડક્શન પોટેન્શિયલ પ્લસ 0.34 છે. એનો અર્થ કે Cu2 પ્લસ ઇલેક્ટ્રોન મેળવશે. એટલે આ રીતે પ્રક્રિયા થશે, ઇલેક્ટ્રોન આમથી આમ આવશે, કારણ કે આનો મેળવવાનો પાવર વધારે છે. હંમેશા સરખામણી મેળવવાના સંદર્ભમાં કરવાની. બરાબર, અને કિંમત ઉપરથી ખબર પડી જાય આ 0.34 છે અને આ 0 છે, તો આનો મેળવવાનો પાવર વધારે છે, એટલે અહીંથી ઇલેક્ટ્રોન આમ આવશે. નક્કી થઈ ગયું, આનો મેળવવાનો ઓછો છે, આને ગુમાવવાનો વધારે હોય, એટલે આને એનોડ કહેવાય અને આને કેથોડ કહેવાય. તો કેથોડ અને ધનધ્રો, એટલે આ એનોડ બને, અને એનોડ શું હોય? માઇનસ, અને કેથોડ શું હોય? પ્લસ. ક્લિયર? ત્યારબાદ AgNO3 ના દ્રાવણને કોપરના પાત્રમાં ભરી શકાતું નથી, આવો પ્રશ્ન છે. બરાબર, શું કામ? તો જોઈ લઈએ, આવા પ્રશ્નો હવે દરેક વિદ્યાર્થીને આવડી જશે, કારણ કે હવે તમારી પાસે કોણ તાકાત વાળું છે ખબર પડી ગઈ છે. બરાબર, એટલે પ્રમાણે પ્રક્રિયા થશે કરી ખબર પડી જાય. તમને સીધું કહી દીધું છે કે એજી આ પાત્ર છે નો કોપરનો છે, કોપર સોલિડ, અને દ્રાવણમાં કોણ છે? એજી પ્લસ. બરાબર, હવે એમ કહે છે કે ભરી ન શકાય એવું તમને કહી દીધું છે. ભરી કેમ ન શકાય? તો આમાં રેડોક્સ પ્રક્રિયા થતી હશે. કેમ થતી હશે? તો આ એજી પ્લસ આની પાસેથી ઇલેક્ટ્રોન મેળવતો હશે. કેમ મેળવતો હશે? તો Ag+ નો રિડક્શન પોટેન્શિયલ, Ag+ નો રિડક્શન પોટેન્શિયલ, Ag+ Ag greater than E0 Cu+2 Cu,
CU2+ ના રિડક્શન પોટેન્શિયલ કરતા વધારે હશે તો આપણો જવાબ આવશે એમાં કયો આવશે બોલો એ આવશે બી આવશે સી આવશે કે ડી આવશે કોણ મોટું કોણ નાનું Ag પ્લસ Ag ગ્રેટર ધેન CU2 એ જવાબ આવશે બરાબર કારણ આપવાનું છે એટલા માટે કિંમતી ધાતુ ના બોલાય ઘણા લખીને આવશે સાહેબ ચાંદી મોંઘી પડે એટલે આવું ના કરાય એમ કિંમત ભૂલી જાઓ પછી પ્રબળ ઓક્સિડેશન કરતા માટે નીચેનામાંથી સાચું વિધાન કયું તો ECS પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ હતો F2 તો F2 નો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે છે એટલે જવાબ આવશે તમારો બોમ્બે ક્લિયર ઓકે એના પછી 13મો પ્રશ્ન એક નાનો છે નિકલ અને ઓરમ એટલે ગોલ્ડ એનો એક સેલ આપેલો છે અને એની અંદર તમને બંનેના રિડક્શન પોટેન્શિયલ આપી દીધા છે એના એ બંને ચેક કરી લેજો રિડક્શન જ છે ને એ ખબર કેમ પડે ઓક્સિડેશન આગમાં ઘટાડો બતાવતો હોય તો એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય તો આપણે E0 સેલ શોધવાના છે અને E0 સેલના બે સૂત્રો C - A અને A - C તો આપણે અત્યારે C - A શોધવાના છે એટલે મોટામાંથી નાનો શું કરવાનો બાદ કરવાનો છે તો મોટી કિંમત કઈ કહેવાય મોટી કિંમતને કેથોડ કોણ કહેવાય 1.5 1.5 માઇનસ માઇનસ 0.25 થાય એટલે માઇનસ માઇનસ શું થઈ જવાનું પ્લસ 1.5 પ્લસ 0.25 એટલે તમારો જવાબ 5.75 જવાબ આવવો જોઈએ સરખામણી કરો બંનેના રિડક્શન પોટેન્શિયલ હોવા જોઈએ મોટામાંથી નાનો બાદ કરતો એટલે ઝીરો સેલ તમને મળી જાય એટલે આના આને પ્રમાણિત કોસ્ટ પોટેન્શિયલ કહેવાય શું કહેવાય પ્રમાણિત ત્યારબાદ 14મો પ્રશ્ન જે છે એ આપણે 11મા ધોરણમાં આગળ પણ ચર્ચા કરેલી છે MnO4 આવા પ્રશ્નો વચ્ચે વચ્ચે મગજમાં રાખવાના ટેક્સ્ટબુકમાં સીધા નથી પણ રેડોક્સના સંદર્ભમાં છે એટલે દરેકને ખબર હોવી જોઈએ બરાબર એવી અપેક્ષાઓ રાખવામાં આવે છે ચાલો સૌથી પહેલા 14મો પ્રશ્ન મેં આગળ કહેલું છે પહેલા એક મોલ માં પ્રક્રિયા લખવાની MnO4 માઇનસ એનું રૂપાંતર Mn2+ માં કરવાનું છે બરાબર આ અર્ધ પ્રક્રિયા છે રિડક્શન ખબર કેમ પડે તો બંને બાજુ Mn નો ઓક્સિડેશન આગ લખવાનો અહીંયા પ્લસ 7 આવશે અને અહીંયા પ્લસ 2 આવશે પછી જરૂર પડે તો Mn નું બેલેન્સ કરવાનો જરૂર પડે તો બરાબર એટલે આમાં જરૂર નથી 7 અને 5 તફાવત કેટલાનો થયો 5 નો અને 5 ઇલેક્ટ્રોન એટલે 5 મોલ 5 ફેરાડે અને 5 ફેરાડે એટલે 5×96,500 ગ્રામ અને આ બધી જે કિંમતો આવી આને વિદ્યુતનો જથ્થો કહેવાય અને આ વિદ્યુતનો જથ્થો કેટલા મોલ માટે કહેવાય તો આ કેટલા મોલ કહેવાય આગળ કહીશ નથી એટલે આ કેટલા મોલ કહેવાય 1 મોલ કહેવાય અને પછી તમારે રકમ છેલ્લે વાંચવાની કે તમને 1 મોલ માટે કીધું છે 2 મોલ માટે કીધું છે કે 3 મોલ માટે કીધું છે તો રકમમાં 1 મોલ માટે જ લીધું છે પણ કુલમમાં કીધું છે એટલે તમારો જવાબ છેલ્લો હશે 5×96,500 અને ગુણાકાર કરશો વ્યવસ્થિત એટલે તમારો જવાબ સી ની આસપાસ આવશે બરાબર તો ક્લિયર હોવું જોઈએ અને છેલ્લો એક નાનો પ્રશ્ન 15મો એટલે દરેકને શું આવા પ્રશ્નો થોડાક જોયેલા હોય એટલે કોન્ફિડન્સ તમારો હવે ધીરે ધીરે વધશે બરાબર 15મા પ્રશ્નમાં પ્રક્રિયા તમને આપેલી છે Zn2+ આ પ્રક્રિયા પરથી ખબર પડવી જોઈએ કે આ પ્રક્રિયા રિડક્શનની છે બરાબર ચાલો તો એનો અર્થ એવો થયો કે બાજુમાં તમને આ જે પોટેન્શિયલ લખીને આપ્યો હોય એ રિડક્શન જ હોય રિડક્શનની પ્રક્રિયામાં બાજુમાં રહેલા પોટેન્શિયલને રિડક્શન પોટેન્શિયલ કહેવાય એટલે અહીંયા કંઈ લખી ના હોય પણ સમજી લેવાનું આના પરથી ખબર પડી જાય બરાબર બીજી પ્રક્રિયા એફીની આપી છે Fe2+ પ્લસ 2 ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ Fe અને આનો રિડક્શન પોટેન્શિયલ આપી દીધો છે E0 કેટલો માઇનસ 0.44 વોટ એટલે આ રીતે બંનેના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે પણ હવે તમારે શું કરવાનું છે ધ્યાન આપજો હવે તમને એક રેડોક્સ પ્રક્રિયા આપી છે અને એનો તમારે EMF શોધવાનો છે ટૂંકમાં બીજું કંઈ નથી આનો તમારે E0 સેલ શોધવાનો છે કઈ રીતે શોધશો તો મોટામાંથી નાનો બાદ કરી દો
મોટી કિંમત આ કહેવાય આનું રિડક્શન થતું હશે રેડોક્સ પ્રક્રિયા ધ્યાનથી જો એફઈ નું રિડક્શન બતાવવું પડે શું બતાવ્યું છે આ લોકોએ એફઈ નું રિડક્શન છે ને હા અને ઝેડએન નું શું બતાવ્યું છે ઓક્સિડેશન બરાબર છે આ જવાબ તમારો મોટામાંથી નાનો ભાગ કરજો એટલે -0.44 -0.76 માઇનસ માઇનસ પ્લસ એટલે -0.44 +0.76 એટલે આ તમારો જવાબ +0.32 વોલ્ટ આવશે એટલે આવશે +0.32 વોલ્ટ આ રીતે સોલ્વ કરી દેવા બરાબર તો આ રીતે આખી પ્રક્રિયા છે તો આજે જે લેક્ચરમાં 15 પ્રશ્નો હતા પૂછા હતા પણ આપણે જે કઈ ટોપિક ભણ્યા એના સંદર્ભમાં છે અને પછીના લેક્ચરમાં થોડાક આપણે ટીસીએસ ઉપર વધારે કમાન્ડ મેળવવાની છે તેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું જે રીતે આપણા ટોપિક ચાલે છે એ પ્રમાણે આપણે એમસીક્યુ સાથે સાથે લેતા જઈશું એટલે એક સાથે કોન્ફિડન્સ પણ તમારો વધતો રહે બરાબર છે થેન્ક યુ વેરી વેરી મચ